नमस्कार, BSM 5 गुजराती पेपर CC 510 એમાં એકમ 3 આપણે અહીંયા જોઈએ તો એકમ 3 માં કાવ્યની સમીક્ષા કે કાવ્યનું રસદર્શન કરવાનું હોય છે। હવે પરીક્ષામાં કોઈ બે કાવ્ય આપેલા હોય છે અને એ બે કાવ્યમાંથી આપણે કોઈ એક કાવ્ય પસંદ કરીને એનું રસદર્શન કરવાનું હોય છે। હવે આપેલા કાવ્યમાંથી એક કાવ્ય પસંદ કરી આપણે એ કાવ્યને બે થી ત્રણ વાર એને વાંચવાનું હોય છે અને એ વાંચ્યા પછી એ કાવ્યમાં કયા પ્રકારનો ભાવ રહેલો છે, દાખલા તરીકે પ્રકૃતિનો ભાવ છે, પ્રણયનો ભાવ છે કે આધ્યાત્મિક પ્રકારનો ભાવ રહેલો છે, એ નક્કી કર્યા પછી આપણે એ કાવ્યના રસ દર્શન એટલે કે એ કાવ્યની સમીક્ષા તરફ આપણે જઈશું। અહીંયા આપણે કાવ્ય જોઈએ, આપણે આવળ બાવળ ઓરડી એના કવિ છે રાજેન્દ્ર શ્યામ। હવે અહીંયા આ કાવ્ય પ્રકૃતિના સંદર્ભમાં આધ્યાત્મિકતાના દર્શન કરાવે છે, એના એમાં એનું નિરૂપણ કર્યું છે। હવે કાવ્યમાં મનુષ્યની શક્તિ એ સીમિત છે અને સીમિત રહેવાની, તેમ છતાં એવું કવિ સ્વીકારી લે છે કે તેમ છતાં પણ જે આત્મજ્ઞાન માણસ છે એ માણસ એ પોતાના શક્તિથી આત્મજ્ઞાનથી એ વામનમાંથી વિરાટ પણ બની શકે છે। આપણે આગળ બાબળ ઓરડી એટલે કે આપણે કશું જ નથી, સામાન્ય માણસ છીએ અને કેસર ઘોડ્યા ગલના ઘોટાજી એટલે કે આપણે કેસર ઘોડ્યા ગલના ઘોટા પણ આપણે જ છીએ। હલકા તો પારેવાની આંખથી માધ્યમે પણ મોટાજી એટલે કે મનુષ્ય આપણે હલકા પારેવા એટલે કે પંખીની પાંખથી પણ આપણે હલકા છીએ અને માધ્યમથી પણ મોટા છીએ। આપણા વડવૈયા બાંધવ આપણે એટલે કે આપણો ઘડતર એ આપણે જાતે કરવાનો છે, આપણા ઘડવૈયા એ આપણે બનવાનો હોય છે। કોઈ તો રાખે વેળું છીપથી વેળું છીપ એટલે છીપલા જે દરિયામાં હોય છે એટલે કે કોઈ તો રાજ્ય વેળું છીપથી એટલે કે જે માણસ દરિયામાં ઉતરે છે એ માણસ, ઘણા માણસો છીપલા વેળીને રાજી થાય છે। કોઈ તો જળને હિલોળેથી, કોઈ તો પાણીમાં નાહીને જળને હિલોળે લઈને મગ્ન થાય છે। મરજીનો ઉતરે મહેરા મળે, માથા સાટે મોતી મોળજી એટલે કે જે મરજીનો માણસ જે છે, જે મરજીઓ છે પોતાના જીવની પરવા કર્યા વગર એ દરિયાના તળમાં જે તળિયે જઈને એ મોતી લઈને આવે છે। નજરો ખૂંપી છે જેની ભયમાં સામે કોઈ એસુ ધાય છે એટલે કે જેની નજરો જ ભયમાં છે, નજરો જ નીચી નમેલી છે તે સામે પૂર એસુ ધાય છે એટલે કે સામે શું કરી શકવાનો છે। અધીરા ઘટડાનો ઘોડો ધન ગમે પણ દીધું ઓરું એને પાય છે એટલે કે જે અધીરા ઘટડાનો ઘોડો જેના હૈયામાં ઘોડો ધન ગમે છે તે મનુષ્ય કોઈ પણ જાતનું અણ દીઠેલું જે જોયું નથી તે પણ એને પામી શકે છે। બેઠેલાનું બેઠું રહે વિસામણે વેળા જોઈએની વાટ જોઈએ એટલે કે જે માણસ બેઠેલો રહે છે બેસી રહે છે તેનું નસીબ બેસી રહે છે। વેળા જોઈએની વાટ જોઈએ એટલે કે સમય કોઈની રાહ જોતો નથી, જાજેરો ઝૂક્યો છે આંબો શાખથી વેળે તેને આવે હાથથી એટલે કે જે આંબો જે છે એ જાજેરો ઝૂક્યો છે આંબો શાખથી એટલે કે કેરીથી વેળે તેને આવે હાથથી એટલે કે જે કેરી આંબા ઉપરથી વેરે છે જે તોડે છે તેના હાથમાં કેરી આવે છે। પંડની પેટીમાં પારસ છે પડ્યો,
પોતાના ભાગ્યને મોટા ભાગના લોકો પોતાના ભાગ્યને દોષ દેતા હોય છે કે નિરર્થક કોઈ કામ કર્યા વગર બેસી રહે છે આમ કવિ કાવ્યમાં આપણે મનુષ્ય જાતને સીમિત એની શક્તિ સીમિત પણ બતાવે છે અને એની શક્તિ વામનમાંથી વિરાટ થતી પણ બતાવે છે।